नमस्कार मित्रों, फरी एक बार आप सर्वनु स्वागत छे। हालना लॉकडाउन समय में तमे घरे ना कंटाळो एटले तमारा अभ्यास में कोई पण प्रकार डिस्टर्ब थया वगर सतत अमे तमारी सेवा माटे उपस्थित छे, जेथी करीने तमारो अभ्यास सतत चालू रहे। आजनो आप विषय छे घन अवस्था अने घन अवस्थानी अंदर स्फटिक, लेटिस अने एकमकोश। सौ प्रथम आपणे स्फटिक लेटिस की चर्चा करवानी छे। तो स्फटिक लेटिस एटले शुं? तो आपणे ज्यारे आपणा घरनी अंदर भोयतळिया पर टाइल्स लगावानुं काम चालतुं होय, કે જ્યાં કોઈ જગ્યાએ ટાઇલ્સ કે લાદી લગાવવાની હોય, ત્યારે જોજો એ ભાઈ, એ કારીગર કામ કરતો હોય ને, એટલે એ એક ટાઇલ્સ મૂક્યા પછી એના પછી જે ભાત આવતી હોય, પેટર્ન આવતી હોય, એ વ્યવસ્થિત પ્રમાણે ચોક્કસ પ્રમાણે એની ગોઠવણી કરતો હોય, જેથી કરીને તમને વ્યવસ્થિત એની છાપ દેખાય। મતલબ અમુક ટાઇલ્સ પછી એની એ ટાઇલ્સનું પુનરાવર્તન કરશે, જેથી કરીને એ ટાઇલ્સ કે લાદીની ગોઠવણી આપણને ચોક્કસ દેખાય। બસ આ જ વાત સ્ફટિક લેટાઈસ છે, કે કોઈ પણ ઘન પદાર્થ છે એની અંદર એમાં રહેલા પરમાણુ અણુ કે આયન ની એક ચોક્કસ પ્રકારે ગોઠવણી, એક ચોક્કસ પ્રકારે ભાતનું પુનરાવર્તન, એનું નામ સ્ફટિક લેટિસ। સ્ફટિક લેટિસ ની અંદર એક પરમાણુ અણુ કે આયન એક પ્રકારની દ્વિપરિમાણીય રચના, એની પર પાછું એક બીજું સ્તર, એની પર એક સ્તર, એની પર એક સ્તર, આ પુનરાવર્તિત સતત આ ગોઠવણી થતી જોવા મળતી હોય છે। અને પુનરાવર્તિત ગોઠવણીના કારણે એની જે રચના થાય છે, એ રચના પુનરાવર્તિત ગોઠવણીની ભાતની રચના, એનું નામ એકમકોશ। સ્ફટિક લેટાઈસની અંદર દરેક પરમાણુ અણુ કે બિંદુ આયનને એક બિંદુ સ્વરૂપે દર્શાવવામાં આવે છે। આ બિંદુની ચોક્કસ પ્રકારની ગોઠવણીના કારણે અણુના આકારની આપણે પેટર્ન નક્કી કરી શકીએ છીએ। જેમ કે તમે આ ગોઠવણી અહીંયા જોઈ શકો છો કે અહીંયા પહેલું જે મેં સ્તર રાખ્યું છે, પહેલા અણુઓની ગોઠવણીની લાઈન છે, બરોબર એની પર બીજો પરમાણુ છે। મતલબ કે જો આ સ્તરને હું એ કહું, એક સંજ્ઞા આપું, તો એના જેવું છે, માટે આ એ એ એ, મતલબ કે આ જે પેટર્ન થશે, આ ગોઠવણી થશે, એ એ એ એ પ્રકારની પેટર્ન એટલે કે ભાત થશે। જ્યારે અહીંયા બીજી એક ગોઠવણી હું દોરું છું, તમે આ પેટર્ન કે આ ગોઠવણી જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા પહેલું સ્તર છે, એ પહેલા સ્તર ઉપર જ્યારે મેં બીજું સ્તર ગોઠવ્યું છે, એમાં રહેલા પરમાણુઓ કે અણુ ક્યાંય સેટ ઓફસેટ ખસેલા છે। મતલબ કે આ પહેલું સ્તર છે, પહેલી જે રચના છે, પહેલી જે લાઈન છે, એના જેવી રચના નથી। પણ જ્યારે મેં ત્રીજું સ્તર એની પર પાછું ગોઠવ્યું, પહેલા ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, તો પહેલા સ્તર જેવું જ છે। મતલબ કે પહેલા સ્તરનું શું થયું? આ પુનરાવર્તન થયું, અહીંયા એક જ સરખું હતું, એ સ્તરનું પુનરાવર્તન થતું હતું, અહીંયા પહેલા પછી બીજું નહીં પણ ત્રીજું, હવે જ્યારે મેં એની પર ચોથું સ્તર ગોઠવું છું તો પાછું બીજા સ્તર જેવું આવે છે। તમે સમજી શકો છો કે આના પછીનું પાંચમું સ્તર તો એ જેવું આવશે, છઠ્ઠું સ્તર બી જેવું આવશે, મતલબ કે આ સ્તર એ તો આ સ્તર બી હોય, અને એ પ્રકારે જો આને કહીએ તો આ જે પેટર્ન થશે એને કહીશું આપણે, આ ગોઠવણી થશે એને
એબી પ્રકારની પેટર્ન થશે, જેમાં બે અલગ અલગ સ્વરોનું સતત પુનરાવર્તન થાય છે. જેમ કે બ્લેક બ્લુ, બ્લેક બ્લુ, આ રીતના સતત પુનરાવર્તન આમાં થતું જોવા મળે છે. અહીંયા જો આના એકમ કોષની વાત કરી હોય, આના અણુના આકારની આપણે વાત કરી હોય થોડી આગળ વિશેષ, તો આ જે કંઈ પરમાણુ છે, આ જે કંઈ ગોઠવણી છે, એ ગોઠવણીમાં આ જે મેં ગોળ બિંદુ કે ટપકા કર્યા છે, વાસ્તવમાં ફરી એકવાર અણુ પરમાણુ કે આયનનું પ્રતિનિધિત્વ કરે છે. એ કોઈ અણુ છે, એ કોઈ પરમાણુ છે, એ કોઈ આયન છે. અને આને હું આડી કે ઊભી લીટીથી જોડી દઉં એટલે એની એક ચોક્કસ ગોઠવણી થાય. જેમ કે અહીંયા હું આમાંને જોડું છું કે પછી આમ જોડું છું, તો આના આધારે સેમ ટુ સેમ અહીંયા પણ એને જોડવાથી એની એક ચોક્કસ પેટર્ન કે ભાત બનશે, એક આકાર બનશે, જેને આપણે કહીશું એનો એકમ કોષ. સ્ફટિકમાં રહેલો એવો નાનામાં નાનો ભાગ કે જેનું સતત પુનરાવર્તન થાય એને આપણે એકમ કોષ કહીશું. અહીંયા એકમ કોષ જે છે એને વર્ગીકરણ જો કરવામાં આવે તો એનું વર્ગીકરણ બે રીતના થાય છે. એકમ કોષનું વર્ગીકરણ કેટલી રીતે થાય છે? બે કોષે. હવે પછીનો આપણો જે મુદ્દો ભણીએ છીએ એ એકમ કોષની ચર્ચા ચાલશે. તો એકમ કોષનું વર્ગીકરણ બે રીતના થશે. એમાં પહેલો પ્રકાર છે આદિમ, પહેલો પ્રકાર છે એનો આદિમ, અને બીજો પ્રકાર છે કેન્દ્રિત. આદિમ અને કેન્દ્રિત, તો આ બંનેમાં શું તફાવત છે પહેલા આપણે સમજી લઈએ. આદિમ એટલે એકમ કોષ જે છે એની અંદર માત્ર અને માત્ર એના ખૂણા જે છે તે જ પરમાણુ હોય. આદિમની અંદર શું હશે? માત્ર ને માત્ર એના ખૂણા ઉપર જ પરમાણુ ગોઠવાયેલા હશે. એટલે દાખલા તરીકે અહીંયા હું એનો આકાર દોરું આદિમનો, એની રચના આવશે. અને એની રચનામાં એમાં આને જેને સાદો ઘન પણ કહેવામાં આવે છે એના ખૂણા જે છે આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, આ સાત અને આઠ, આઠ ખૂણા ઉપર પરમાણુ અણુ કે આયન જોવા મળશે. જ્યારે બીજો જે પ્રકાર છે એની જો રચના આપણે જોવા જઈએ, જેને કહીશું આપણે ફલક, સોરી કેન્દ્રિત એકમ કોષ, કેન્દ્રિત એકમ કોષ, તો એની અંદર આદિમ કોષની માફક ખૂણા પર તો ખરા જ. ફરી એકવાર આદિમ કોષની માફક જે આઠ ખૂણા છે, આઠ ખૂણા પર તો પરમાણુ અણુ કે આયન તો ખરા જ ભાઈ, પણ એ સિવાય એના જે જે કેન્દ્રો છે, કેન્દ્રો એટલે ભાઈ તો જો હું આખા એકમ કોષની વાત કરું, દાખલા તરીકે કોઈ એક રૂમ છે તો રૂમની બરોબર વચ્ચે રહેલો એક ભાગ, મતલબ કે બરોબર અંદર રહેલો એક ભાગ એનું કેન્દ્ર કહેવાય, ત્યાં પણ પરમાણુ હોઈ શકે, હોઈ શકે. બીજું સમજી લો કે તમે એક ફલક વિચારો છો, એક બાજુ વિચારો છો, કોઈ દિવાલ છે, આ રૂમ છે ને કોઈ દિવાલ, આ દિવાલ વિચારો તો દિવાલનું પણ એક આ કેન્દ્ર થાય, ત્યાં પણ પરમાણુ હોઈ શકે. મતલબ કે ખૂણા સિવાય અન્ય કોઈ કેન્દ્ર ઉપર જ્યારે પરમાણુ હશે ત્યારે આપણે એને કહીશું કેન્દ્રિત એકમ કોષ. સમજી ગયા મારી વાત? ફરી એક વાર એનો પછી આપણે ડાયાગ્રામ જરા સમજી લઈએ. આપણે હમણાં ચર્ચા કરીએ પ્રમાણે આઠ ખૂણા તો ખરા ભાઈ, હા,
આ તો છે પણ એ સિવાય હવે અહીંયા જરા આપણે ધ્યાન આપશું એ સિવાય બરાબર એકમ કોષના બરાબર મધ્યમાં મતલબ એના કેન્દ્રમાં એ સિવાય આ બાજુઓ જે છે એના કેન્દ્રમાં ગમે ત્યાં પરમાણુ હોય તો આપણે એને કેન્દ્રિત એકમ કોષ કહીશું અને કેન્દ્રિત એકમ કોષમાં જુદા જુદા કેન્દ્રોમાં જુદા જુદા સ્થાનોના આધારે એના કુલ ત્રણ પ્રકાર છે આ ત્રણ પ્રકારની આપણી વિસ્તૃત ચર્ચા આપણા આગામી લેક્ચરમાં જોકે કરશું થેન્ક યુ મિત્રો તમને આજનો આ વિષયવસ્તુ પસંદ આવી હશે અને અત્યારના લોકડાઉનના સમયમાં સતત તમે આનો અભ્યાસ કરશો તો તમને 100% એમાં તમને સારી સફળતા મળશે થેન્ક યુ